નજીક પછી બેહીએ અહીંયા તો અમારી ટેપ પડી ગયેલી છે ત્યારે ફરિયાદ આપે એટલે મીઠી મીઠી વાત કરવાની મીઠી મીઠી વાત કરવાની ને પછી ગોળ ગોળ તમને હા ફરિયાદી ઉભા છે ને લઈ લીધી છે તો ગુનો ખારે દાખલ કરવા હા લાવો બતાવો તો તપાસ નો વિષય છે હું થી વિકાસ કરો હો તો તમે બીજા કેસો માં રાતે ફરિયાદ કરો છો ખુલાસો કરો તમે ગુનો કેમ નહીં દાખલ કર્યો એ પ્રશ્ન ઉપસ્થિત છે અરે સરકારી કર્મચારી આવી રીતના ઢોર જેવા મારે અમારે વેઠી લેવાનું છે સરકારી કર્મચારી અમારે બેઠવાનું છે કોણે અધિકાર આપ્યો ભાઈ એ જંગલ ખાતા પોલીસર ને કોણે અધિકાર આપ્યો ના ના બે ફિકર ની હમણાં ફરિયાદ કરો હમણાં ખરો કરો ના ના બે ફિકર ની અહીંથી હટીએ નહીં અમે શું વાત આદિવાસીઓને તમે ગમે ત્યારે મારી જાઓ મારી જાય એટલે અમારે બે ફિકર ની હમણાં ફરિયાદ કરો ભાઈ ના ના બિલકુલ નહીં આપ એની ચલાતું નથી કઈ કઈ જવાબદારી લેવાના છો મરવાની રાહ જુઓ છો તમે નર્મદા જિલ્લામાં આદિવાસી મહિલાને જંગલ ખાતાના કર્મચારીએ માર માર્યાના આક્ષેપથી વિવાદ થયો છે આ બનાવને પગલે ધારાસભ્ય ચૈતર વસાવા તેમના સમર્થકોની સાથે પોલીસ સ્ટેશને પહોંચ્યા ત્યારે હોબાળો મચી ગયો હતો એની વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન નર્મદા જિલ્લામાં તારીખ 20ના રોજ સગાઈ ગામના કવિતાબેન નામના મહિલાને ફોરેસ્ટ વિભાગના બીટ ગાર્ડ દ્વારા કથિત રીતે માર મારવામાં આવ્યો હતો આ બનાવને લઈને પોલીસે ફરિયાદ ન લીધી હોવાનો ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો હતો અને ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના સમર્થકો સાથે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા ગુનો દાખલ કરવામાં પોલીસે મોડું કરતા તેમણે પોલીસ અધિકારીનો પણ ઉધડો લઈ નાખ્યો હતો જોઈએ એ સમયના આ દ્રશ્યો તમે છે ને ગોળ ગોળ ફોડી આપ્યા કરો તમારે કરવું છે કે નથી પછી બેહીએ અહીંયા અમારી ટેપ પડી ગયેલી છે જયારે ફરિયાદ આપી એટલે મીઠી મીઠી વાત કરવાની મીઠી મીઠી વાત કરવાની ને પછી ગોળ ગોળ તમને આ ફરિયાદી ઉભા છે ને લઈ લીધી છે તો ગુનો ખારે દાખલ કરવા ગુનો દાખલ કરી હા લાવો બતાવો એફઆઈઆર ની નકલ બતાવો હા પણ બતાવો એફઆઈઆર બતાવો તમે એટલે અમે અમારે આવવાનું આખું હોય લઈને તમારે અમારે ગુનો દાખલ કરી નકલ લાવો ને એફઆઈઆર ની નકલ આપી દો એ તો તમારો તપાસ નો વિષય છે શું થયું તપાસ કરો હો તો તમે બીજા કેસો માં રાતે ફરિયાદ કરો છો સરકારી અધિકારી કે કર્મચારી વિરુદ્ધમાં કોઈ પણ ગુનો દાખલ કરતી વખતે એના પાછળ થોડી તપાસ કરવી જરૂરી છે ના ના કેટલા દિવસ સુધી કેટલા દિવસ સુધી તપાસ ઉપર એના કરો બરાબર બરાબર આ બેન ને ચલાતું નથી એમાં હું તમારી તપાસ કરવાની છે કે ખુલાસો કરો તમે બેન તમારી જોડે હું કાલે આવી ગયો આવી ગયો તેની વાંધો નથી તમે 10 દિવસ સુધી જાવ એનો વાંધો નથી ગુનો કેમ નહીં દાખલ કર્યો એ પ્રશ્ન ઉપસ્થિત છે અરે સરકારી કર્મચારી આવી રીતના ઢોર જેવા મારે અમારે વેઠી લેવાનું છે સરકારી કર્મચારી અમારે અમારે બેઠવાનું છે કોણે અધિકાર આપ્યો ભાઈ એ જંગલ ખાતા પોલીસર ને કોણે અધિકાર આપ્યો ના ના બે ફિકર ની હમણાં ફરિયાદ કરો હમણાં ખરો કરો ના ના બે ફિકર ની અહીંથી હટીએ નહીં અમે શું વાત બે ફિકર ને તમે ગમે ત્યારે મારી જાઓ મારી જાય એટલે અમારે બે ફિકર ની હમણાં ફરિયાદ કરો ભાઈ ના ના બિલકુલ નહીં આપ એની ચલાતું નથી કઈ કઈ જવાબદારી લેવાના છો મરવાની રાહ જુઓ છો તમે તો પછી કેમ ગુનો દાખલ નથી કરતા અમે ગઈકાલે ફરિયાદ ઓલરેડી લઈ લીધી લઈ લીધી છે તો પેલા ફરે છે આરોપીઓ ફરે છે લાકડી મારી ગુનો નહીં હમણાં કરો પછી અહીંથી જઈશું અમે નાની તમને બધું નિવેદન તમે શું કરો છો અમારે સરકારી કર્મચારી અરે ભાઈ સરકારી કર્મચારી તો તપાસ કરતા તમને આટલી ટાઈમ લાગે આ બે ની તબિયત કેટલી નાજુક છે આજે 2 કલાક પહેલા મેં 2 કલાક સુધી અમે આવ્યા પછી ફરિયાદ મરે એટલે ફરિયાદ કરવાના છે ભાઈ તને ફોન આવ્યો અરે પણ કાલે આખો દિવસ શું કર્યો તમે તે કેમ નહીં કાલે આઠ વાગ્યા સુધી આ લોકો હતા 8 વાગ્યા
ફરિયાદ કરો બેન મરી જાય પછી ગુનો દાખલ કરો એમ તારે તો રાતે ફરિયાદ કરો છો બે કલાક પહેલા અમે એમાં કેમ નહીં તપાસ કરતા કરો તમે હમણાં પછી અમે હટી અહીંથી તમે કોપી અહીંયા ગાડી લઈને આવો બરાબર જય ભાઈ એક પડી ગયેલી છે લોકોને જયારે લોકો કઈ કઈ થાય ને જઈએ તો મનમાં બી ચાલે છે અહીંયાનું મરવાની રાહ જુઓ ભલે હમણાં હમણાં 24 કલાક માં આરોપી જોઈએ બાકી તમે આરોપી ને એરેસ્ટ કરો બાબુ જંગલ નથી આ બનાવને લઈને ધારાસભ્ય ચેતર વસાવાએ માંગણી કરી છે કે જો 24 કલાકમાં ગુનેગારોને પકડવામાં નહીં આવે તો આ ગુરુવારે તમામ આદિવાસી સમાજના લોકો ભેગા થશે અને જંગલ ખાતાની ઓફિસે જવાના છે તેમનું એમ પણ કહેવું છે કે બીટગાર્ડના હાથે બનેલો આ ત્રીજો બનાવ છે આદિવાસી સમાજના લોકો એક છે કે તે જાણવા માટે આ લોકો આ રીતની હરકતો કરી રહ્યા છે એવો પણ ધારાસભ્યએ દાવો કર્યો હતો સામે પોલીસ અધિકારી કહે છે કે સરકારી કર્મચારી સામે આક્ષેપ છે માટે એફઆઈઆરમાં વાર લાગે છે હવે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર નમસ્કાર